विधानसभाना 21 सप्टेम्बरथी शुरू थयेला सत्र दरमियान विपक्ष नेता परेश धानाणीए सीएम रूपाणीने पत्र लख्यो छे। सत्रमां आरोग्य सेवा, मास्कना दंड, स्कूल फी अने खेडूतना प्रश्नो अंगे चर्चा थाय तेवी मांगणी परेश धानाणीए करी छे। परेश धानाणीए पत्रमां जणाव्युं के हाल शैक्षणिक फी अने खेडूतोना पाकना सर्वेनो मुद्दो मुख्य छे, जेने विधानसभाना सत्रमां चर्चा थवी जोईए। नोंधनीय छे के गुजरात विधानसभाना 21 सप्टेम्बरथी सत्र शुरू थनार छे, त्यारे कोरोनाना समयगाळामां योजानारा विधानसभा सत्रमां सोशियल डिस्टन्स सहितना मुद्दाओ जळवाई रहे ए माटे खास व्यवस्था करवामां आवी रही छे। आज अतिवृष्टिना कारणे गुजरातमां सौराष्ट्र, मध्य गुजरात, दक्षिण गुजरात, उत्तर गुजरात 107 करता वधु तालुकामां तो अति गंभीर स्थिति छे। आजे पण वरसाद वरसी रह्यो छे, त्यारे खेडूतोने जे पाक नुकसानी गई छे એનું 4 વર્ષનું પાક વીમા વળતર અને ચાલુ વર્ષે ઊભા પાકની નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી અને પૂરતા વળતર માટે ખાસ સમય ફાળવવા પણ માગણી કરી હતી। સરકાર સરકારી કામકાજને લઈ બહાનું બતાવી અને ખેડૂતોની સમસ્યા ચર્ચવા માટે થઈને સમય ફાળવવા અસંમત થઈ છે, પણ ક્યાંય વિરોધ પક્ષ તરીકે અમને તક મળશે તો અમે આજ કોરોનાની મહામારી વચ્ચે ભાંગેલા તૂટેલા વેપાર, નાના માણસનો છીનવાતો રોજગાર, બેરોજગારીનો વધતો દર, આર્થિક મંદી અને સકડામણના કારણે વધતી આત્મહત્યાઓ, બાળકોને ભણવું છે પણ ફીના પૈસા નથી ત્યારે એનું ભવિષ્ય અંધકારમાં ન ધકેલાય, સંપૂર્ણ શૈક્ષણિક સત્રની ફી માફી, ઘરની વીજળીના બિલ અને સ્થાનિક કરવેરાઓમાંથી માફી સહિતના 125 કરતા વધુ પત્રો સાથે અમે સરકારને રજૂઆત કરી હતી અને આ જ મુદ્દાઓ જ્યાં અવસર મળશે અમે સરકારનો કાન આંબળવાનું કામ કરશું, લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરશું।